રાજકોટમાં બસ પોર્ટ ખાતે મુસાફરોએ કર્મચારીઓનો ઉધડો લીધો. ક્યારેક સમયસર બસ ન આવતી નથી તો ક્યારેક એક જ સમય રૂટની બે બસ પ્લેટફોર્મ ઉપર આવી જતા મુસાફરો રોષે ભરાયા હતા. સમયસર બસ ન આવતી હોવાની મુસાફરોએ અનેકવાર ફરિયાદ પણ કરી હતી. મુસાફરોએ ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક મામલે રકઝક થઈ હતી. મામલો ઉગ્ર બને તે પહેલા જ ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. રાજ્યમાં એક વર્ષ બાદ કોરોનાની ફરી દસ્તક સામે આવી છે. જેન વન ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ થયું છે. આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે માહિતી આપી છે. આરોગ્ય વિભાગની ટીમે કહ્યું કે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રીલ યોજી સિવિયર ખાંસી શરદી અને તાવના દર્દીઓનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે. ઓક્સિજન સપ્લાય કરનારા પર પણ રિવ્યુ કરાયા છે. 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવામાં આવી રહી છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે, જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે. બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. હાથમાં કાળીપટ્ટી ધારણ કરી તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. તમામ 5 બેન્ચની ભરતીમાં નાયબ કાર્યાલય ઇજનેરનું પ્રમોશન ન અપાતા રોષે ભરાયા છે. 15 વર્ષ સુધી સરકારે નાકાયની ભરતી ન કરી અન્યાય કર્યાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે. આ વિભાગમાં અધિકારીઓ માટે પ્રમોશનના નિયમો અલગ અલગ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. બિન અનુભવી અને ઓછા અનુભવવાળાને પ્રમોશન આપ્યાનો દાવો કરાયો છે. કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે, તો એનો અમને તદ્દન વિરોધ છે. એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ. રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટ્રેકિંગ કાર્યવાહી સામે આવી છે. મધ્યસ્થ જેલ વિસ્તાર, રેલનગર વિસ્તાર, જામનગર રોડ તેમજ ભૂમેશ્વર વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ 30 ટીમ દ્વારા એસઆરપીના 12 જેટલા જવાનો તેમજ 8 સ્થાનિક પોલીસ કર્મીઓને સાથે રાખી ટ્રેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેજ પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને બોટ સર્વિસ બંધ કરાઈ હતી. વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરી દેવાઈ છે. બોટ ફરી શરૂ થતા યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે. અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે. 6ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 9 સમસ્યાના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓને લિસ્ટ અપાયું. આઈટી બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે. 14 રાજ્યોની 46 ટીમ હેકાથોનમાં પહોંચી હતી. જે જીટીયુ અને ઈસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે. મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઈસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે. લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે નવી પહેલ કરી છે. જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા સંયમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે. શહેરની મોડાસા હાઈસ્કૂલમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા. સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16-17 વર્ષના યુવક યુવતીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે. કિશોર અવસ્થામાં એજ સેન્સિટિવિટીના કારણે ઘણી વખત ખોટું પગલું ભરતા હોય છે, ત્યારે યુવક યુવતીઓને લગ્નની ઉંમર અને કાયદાની સમજ આપવામાં આવી રહી છે.
16 और 17 साल की जो उम्र होती है वो बहुत सेंसिटिव उम्र होती है, तो हमारा ये पूरा प्रोजेक्ट उन टीनेजर्स को टारगेट करने में है कि उनको सही सही इंफॉर्मेशन मिले हमारे कंट्री में जो लॉज हैं उनको लेकर। समाचारों में हाल रुकाईशू एक ब्रेक माटे।